સુવિધાઓ વધારે વિકસાવી છે. એમના સમયગાળા દરમિયાન શાળાને નવો આકાર અને ગોફ આપવામાં પણ એમનું પ્રદાન રહેલું. આમાં ફાધર હેરી પિન્ટોનો પણ સહયોગ મળ્યો. ફાધર હેરી પિન્ટો અત્રે ઉપસ્થિત છે, સંગીતના સારા જાણકાર છે. પાંચેક વર્ષ સુધી એમણે આ શાળાને ધબકતી રાખવાનું કામ કર્યું. તેઓ એક સારા સંગીતકાર અને સારા કેળવણીકાર પણ રહ્યા છે. તેમણે પણ એકાદ ઘટનાઓમાં યાદ છે કે ગુસ્સો જ્યારે થાય તો ચરમસીમાએ પણ આવે, છતાંય એ પરિવર્તન માટે હતો, સુધારા માટે હતો. રહ્યા પછી એને પાછો એક વિચાર સ્ફુર્યો. તમે બધા એના કારણે નિમિત્ત બન્યા છો. હું એને વિનંતી કરીશ કે સ્વાગત કરશે પુષ્પગુસ્તી આદર ટોનીનું.
કુંભાર છે અને શિષ્ય એ કુંભ છે. ગુરુ પોતાના કુંભને જોઈને તેની ઓળ કાઢીને તેને ટકલા મારે છે, તેમ ગુરુ પણ પોતાની તેને આકાર આપવા ટકલા મારે છે. કુંભાર જેમ પોતાનો બીજો હાથ પોતાનો બીજો હાથ કુંભની અંદર રાખી તેને ભંપાડતો હોય છે, તેમ ગુરુ પણ તેને અંદરથી તો પ્રેમ જ કરતો હોય છે. ગુરુ એ બ્રહ્મામાં રહેલા સાક્ષાત્કાર છે. તે પણ તે વિષ્ણુની જેમ પણ આપણને સર્જન પણ કરે છે અને શિવની જેમ એ આપણને સાહિત્ય બનાવે. થેન્ક યુ. સાથી મિત્રોને મળતા અને એ પૂર્વ ચહેરાઓ એ નિર્દોષ ભૂલકાના રૂપમાં જોયેલા ચહેરાઓને ફરી ખિલાડેલા જોઈને આજે પણ ફાધરે ચાલુ રાખે છે. એવો સુંદર વિદાય સમારંભ અહીંયા વર્તુળ આકારે સ્ટાફ બેઠો હોય અને વારાફરતી છોકરા છોકરીઓ આવીને પગે લાગતા લાગતા અહીંયાથી વિદાય લેતા હોય. કેટલીક છોકરીઓ એમની આંખમાં તો આંસુ આવી જતા હોય અને ભીમડાબેન દક્ષાબેનને જોઈને તો કદાચ દૃષ્ટિને દૃષ્ટિ રડી પણ પડતા હોય એ દ્રશ્ય આજે ફરી મારા સ્મૃતિપટ પર ઉભરી આવે છે. મારા સાહિત્યકાર મિત્રો ડૉક્ટર રાજેશ પ્રજાપતિ સાહેબ કે વિદ્વાન સાહેબે કરેલી વાતો યાદ આવે છે, એમની પંક્તિઓ યાદ આવે છે. તેઓએ કહ્યું હતું, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે, બરીનો આંખમાં એની સુગંધનો દરિયો, બરીનો આંખમાં એની સુગંધનો દરિયો, આ હસતા ચહેરા આ નિર્દોષ ચહેરા ફરી જોવા મળે ન મળે. પણ આનંદ સાથે આજે મારે કહેવું પડે છે કે હવે એ કામ કર્યું છે કે ફરી એ ચહેરાઓને ખૂબ હાસ્યમય બનીને બનાવીને અહીંયા અમારી સામે ફરી એ ચહેરાઓને અલગ લઈ આવ્યો છે. અલગને આપણે આપને આવકારતા આનંદ થાય છે. કોઈ મોટો પ્રોગ્રામ નથી, તડકા અને છરડામાંથી પસાર થવાનું છે. ગઈકાલ સવાર સુધી ચિંતા હતી, અલગ પણ વિચારતો હતો કે સર વરસાદ હશે તો અરે ચિંતા નહીં કરતા. શૈલેષ રાઠોડ તેઓ દિવ્ય ભાસ્કરના પત્રકાર અને શિક્ષક પણ છીએ. અમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ જાતની રૂપરેખા વગર આ કાર્યક્રમને આગળ વધારી રહ્યા. અહીંયા મહત્વ છે ગેધરિંગ પ્રોગ્રામનું, નહીં કે સ્પીચ કે નહીં કે લાંબા લાંબા ભાષણોનું. નજર તો ના ચૂકા દેજો, બીજું તો કંઈ નહીં, કેમ છો કે ના દેજો. અને અમે આજે કેમ છો કે વાહ આવી ગયા છીએ, ખરેખર વેલકમ. કાર્યક્રમ થોડો મોડો શરૂ કર્યો છે તો એ કાર્યક્રમની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપ આપના વિશે આપના કુટુંબ વિશે ઝડપથી આવીને સ્ટેજની પાછળ, કોઈને પણ બોલાવવા ન પડે હું ઈચ્છું છું, ઝડપથી આવીને સ્ટેજની પાછળ ગોઠવાઈ જાઓ તો આપણે આપણો આ નાનકડો ગેધરિંગ પ્રોગ્રામ એમાં પરિચય અલયનો ખાસ આગ્રહ છે. બધાને બહુ બહુ આભાર, તમે બધા આવ્યા છો, બહુ સરસ મને મજા આવી. મને રજા બિલકુલ નથી મળી, હું કાલે ગાંધીધામ લઈને વલસાડ ઉતર્યો, મને રિલેશન મિલા મળ્યું તો હું રાત્રે વંડાવનના એન્જિનમાં મારી બેબીને એન્જિનમાં લઈને આવ્યો સાથે. મોર્નિંગ સરને કે મારા બ્રધર એમના સરને એ કહે કે ભાઈ અમે જે સ્કૂલમાં મેળ્યું છે ઓલ ઓવર ધ સ્ટાન્ડર્ડ એન્ડ આઈ એમ શ્યોર કે સેન્ટ જેવર્સ એટલું હજુ સુધી આવી નથી શક્યું ઇન ઓલ એસ્પેક્ટ્સ. આજે હું એક પ્રોફેસર છું એન્જિનિયરિંગ કોલેજમાં, એક લેક્ચર આપતો હોઉં છું તો બીકોઝ ઓફ આઈ હેવ ગિવન સો મેની સ્પીચીસ ઓન ધીસ સ્ટેજ એટલું ફ્લુએન્ટલી તમે આજે બોલી શકો છો એક મોટા માર્ક આપે તો બીકોઝ ઓફ ધીસ સ્ટેજ ઓનલી. એટલે આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધી સ્કૂલ એન્ડ માય ઓલ ટીચર્સ. All these are fine are from this stage only. I will meet personally also. And Alay, as Alay, go unda karyakram le ghana
And I thought we are able to gather here and all the school support, principal support. I am very thankful to all of you. Thank you. हमारा सहाध्याय मित्रों तथा प्रातः वंदनीय परम पूज्य मारा गुरुजनों बड़ा पोताना बे हाथ जोड़ी ने बड़ा पोताना बे हाथ जोड़े अने मारी जोड़े बोल से गुरुर ब्रह्मा मोटे जी गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरा गुरुर साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। मित्रों खरेखर आज बधाने जोईने खूब ज आनंद आवे छे। आपणे अहींया कोईना लग्नमां कोईनी माधामां कोईना श्रीमंतमां भेगा नथी थया, परंतु आपणे बधा जे साथे भणता हता आपणो नातो भयंकर संख्यानी उपस्थिति जोई અને મિત્રો સ્વાભાવિક છે કે મારું અને તમારું હૈયું કદ કદ ભૂલે એ વાતમાં કોઈ મિનમેક નથી। આભાર। અલો એ મે જોડે પહેલે જ કોન્ટેક્ટ છે, હું એક્ચ્યુઅલી 8 ઓગસ્ટ 3 ધોરણ ભણેલો અને બધાની વચ્ચે મિક્સ થઈ ગયેલો। અલો એ સાથે મે ધંધો ભી એક જરા સાથે કરેલો છે। મારે બે બાળકો છે, રિયા અને ધ્યાન। हेलो फ्रेंड्स, गुरु गुरुजनों મારી સામે બેઠેલા મારા સ્કૂલના સહાધ્યાયો, આ સ્કૂલ સાથે મારી અલયની ત્યાં નીચે બેઠેલા ભાવેશની દિવ્યાંગ સા કોશિશ કરી અને કોશિશ ખરેખર ખૂબ સફળ થઈ ગઈ, એ બદલ હું અલયનો ખૂબ ખૂબ આભારી અને એના પરિણામે આજે અમે સ્કૂલનો રોડ પરથી જોઈને જતા હતા, પણ એના લીધે આજે અમારા શિક્ષકોને જોવાનું આજે ફરી પાછું અમને અવસર પ્રાપ્ત થયો। આ બદલ હું મારા તમામ મિત્રો જે અમે સ્કૂલમાં સાથે ભણેલા છે તેમનો, અમારા ગુરુજનોનો અને અલયનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એના અથાગ પ્રયત્નોના કારણે આજે આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। અને હું આશા રાખું છું કે હંમેશા જીવનના કોઈપણ ક્ષણે કે પડે ત્યારે પણ એકબીજા મિત્રોને જરૂર પડે તો આનાથી અમે એકબીજાની નજીક એટલા આવેલા છે કે એકબીજાની પડચે ઊભા રહીએ અને અમારી સાથે અમારા ગુરુઓના આશીર્વાદ રહે અને આ સ્કૂલ ઉત્તરોત્તર આવી રીતે પ્રગતિ કરે ને આજે ફરી પાછી આ જ સ્ટેજ ઉપર ઊભા રહીને બોલું છું, ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। આશીર્વાદરૂપ તો બન્યા પણ સાથે સ્મૃતિ ભેટ પણ એમને આપવામાં આવશે। આ પ્રસંગે જયંતિભાઈ ચારે પુત્રો આજે આ શાળામાંથી શિક્ષણ લઈને સમાજ સેવા કરી રહ્યા છે। આ મંચ પર આરૂઢ આ સંસ્થાના આચાર્ય શ્રી જેમના નેતૃત્વમાં મને વર્ષો સુધી કામ કરવાનું મળ્યું એવા બધા ઘણી મિત્રો, જેમના નેતૃત્વમાં આ સંસ્થા પાંગરી એવા પરમ આદરણીય મારો પ્રિય શિષ્યાલય કે જેની આ ખૂબ ક્યાંય પ્રેસ અલવાર સાંભળું એટલે તરત યાદ આવી જાય મને કે અમારો સેન્ટ જેઝસનો ભૂતપૂર્વ વિદ્યાર્થી ખૂબ આનંદદાય મિત્રો ગમે ત્યારે મળીએ તો આજે અનોખો આનંદ એટલા માટે છે કે લગભગ 2 દાયકા 20 વર્ષ પછી જેમ સેવક સાહેબ કહ્યું તેમ
આ દ્રશ્ય કરી જોવા મળે ને મળે એમ એ ભાવના એ વિચારો આજે સાકાર કર્યા છે અલેભાઈએ અલેભાઈને દિવ્યાંગ શાહ આજે પણ શિક્ષણ કાર્ય હજુ પણ સંભાળે છે એ હજુ પણ નિવૃત્ત થયા નથી તેના પરિવારમાંથી કોઈ અત્રે ઉપસ્થિત હોય જીગ્નેશ પટેલ સોનલ ભટ્ટ જો ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવશે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દક્ષાબેન વ્યાસ તમારા બાજુ